મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાર્દિકે ફરી હુંકાર કર્યો છે, 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. પાસ કન્વીનર હાર્દિક પટેલ 2 ઓક્ટોબરથી પ્રતિક ઉપવાસ કરશે. ગાંધી જયંતિથી હાર્દિક સમગ્ર ગુજરાતમાં પ્રતિક ઉપવાસ કરશે. 25 ઓગસ્ટથી તેમણે ઉપવાસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અલગ અલગ પક્ષના નેતાઓ તેને મળવા આવ્યા હતા. ફરી એક વખત હાર્દિકે તૈયારી દર્શાવી છે ઉપવાસની. અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ચુક્યા છે. દીક્ષિત, ફરી એક વખત હાર્દિક પટેલ ઉપવાસ કરવાની તૈયારી દર્શાવી ચુક્યો છે, આ વખતે તેમના મુદ્દાઓ શું રહેશે, તેમની માંગણીઓ શું હશે? જેમકે હાર્દિક પટેલ ની માંગ છે, 3 પહેલા હતી કે પાટીદાર સમુદાય ને આરક્ષણ કરવું જોઈએ. બીજી તેમની માંગ હતી કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ અને 38 પ્રતિક્રિયા જે રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં બંધ છે તેની મુક્તિ થવી જોઈએ. અને તેને લઈને હાર્દિકે 20 દિવસના જે અમરેલા ઉપવાસમાં ફરીથી એક વખત ઉપવાસની જાહેરાત કરી છે. આ વખતે તેઓ પ્રતિક ઉપવાસ કરશે અને આ ઉપવાસની શરૂઆત છે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસથી કરશે. મોરબીના બગથળા ગામમાં સૌ પ્રથમ પ્રતિક ઉપવાસ યોજાશે અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ શહેરોમાં હાર્દિક પ્રતિક ઉપવાસ કરીને પોતાનો વિરોધ નોંધાવશે અને પોતાની 3 માંગ છે એને મજબૂત બનાવી સરકાર સામે નવો મોરચો માંગશે. દીક્ષિત, આ મામલે હાર્દિક પટેલ સાથે કોઈ વાતચીત થઈ છે? તેમનું શું કહેવું છે? જયારે તેઓ વિરોધ કરવા બેસશે તેમની સાથે સમર્થનમાં કોણ હશે? હાર્દિક હાલ જે તેના અમરેલ ઉપવાસ બાદ તે અત્યારે બેંગ્લોરની જિંદાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ 5 ટીમે આ જાહેરાત કરી છે અને 5 ટીમે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં હાર્દિક પટેલ છે અને તે 5 ટીમની લડાઈ છે કે 3 મુખ્ય માંગો લઈને ગઈકાલે સુરતમાં પણ વિસર્જન યાત્રાના નામે એક અલ્પેશ કઠેરિયા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તેની જેમ જ હવે ફરીથી હાર્દિકે ત્યાંથી તેના કરિંદરો સાથે વાતચીત કરીને તેની જાહેરાત કરાવી છે કે આગામી દિવસોમાં તે 2 ઓક્ટોબરથી અલગ અલગ જગ્યાએ આંદોલન કરશે. પરંતુ ગાંધી જયંતિ હોવાથી પ્રતિક ઉપવાસ થશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં છે તે એ આંદોલનને ફરીથી એક વખત લઈ જવામાં આવશે. અને મનોજ મંદરા સાથે વાત થઈ છે, તેમણે કહ્યું છે કે જરૂર પડી સમગ્ર 5 ટીમ પણ અપહરણ ઉપવાસ કરશે જો તેની માંગ નહીં સ્વીકારાય તો. દીક્ષિત, આખું જે હાર્દિક પટેલનું આયોજન રહેશે પ્રતિક ઉપવાસનું, તેની કોઈ માહિતી મળી છે? સૌથી પહેલા તે ઉપવાસની શરૂઆત ક્યાંથી કરવાના છે અને ત્યારબાદ કયા કયા શહેરોની કે ગામોની મુલાકાત લેશે? ચિંતન, હાલ જે શરૂઆત છે તે મોરબીના બગથળા ગામથી 2 ઓક્ટોબરે ઉપવાસ છે તેની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ શહેરો છે તેમાં ઉપવાસમાં લઈ જવામાં આવશે. અને ખાસ કરીને જે પાટીદાર એફેક્ટેડ વિસ્તાર છે, મોરબી છે, ત્યારબાદ રાજકોટ છે, ત્યારબાદ સુરતના જે વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, અમરેલી જિલ્લાના વિસ્તારો છે, એટલે કે ખાસ કરીને જે પાટીદાર ઇફેક્ટેડ ધરાવતા વિસ્તારો પાટીદાર અનામત આંદોલન છે તે પહેલા પણ સક્રિય રીતે ચાલતું હતું અને હજુ પણ જે પટેલ વિસ્તારો છે ત્યાં આ આંદોલનને લઈ જવામાં આવશે અને ત્યાં હાર્દિકના પ્રતિક ઉપવાસ યોજાશે. જી આભાર દીક્ષિત આપનું જાણકારી આપવા માટે. તો ફરી